नमस्कार विद्यार्थी मित्रों, सरदार पटेल विद्या भवन द्वारा आयोजित आज अपने धोरण 8 सामाजिक विज्ञान અને આજનો આપણો નવો ચેપ્ટર 6 અને ચેપ્ટરનું નામ છે અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર. તો મિત્રો, આજે આપણે ચેપ્ટર 6 માં નવા ટોપિક વિશે ચર્ચા કરીશું અને આજનો આપણો ટોપિક છે અંગ્રેજ શાસન સમયના ખેડૂતો. બરાબર કે અંગ્રેજ શાસન સમયે ખેતી અને ખેડૂતોની સ્થિતિ કેવી જોવા મળી હતી અને વર્તમાન સમયમાં ખેડૂતો અને ખેતીની પરિસ્થિતિ કેવી છે, તો આ પ્રશ્ન વિશે આજે આપણે સમજૂતી મેળવીશું. મિત્રો, ટૂંકમાં પહેલે સમજી લઈએ કે જ્યારે આપણે અંગ્રેજોના હાથ નીચે હતા ત્યારે આપણે ઘણી બધી ગુલામી કરવી પડતી હતી. અંગ્રેજો કે એ કામ આપણે કરવું પડતું અને જો નહીં કરે તો તેઓ આપણને મીઠાના કોરડે પણ ફટકારતા અને ખૂબ સજા કરતા હતા. એટલે અંગ્રેજોના સમયમાં આપણે મિત્રો પરાવલંબી હતા. બરાબર છે, કારણ કે આપણે અંગ્રેજોની ગુલામી કરવી પડતી હતી. પણ જ્યારે ભારત દેશ આઝાદ થયો અને અંગ્રેજોમાંથી આપણને છુટકારો મળ્યો ત્યાર પછી આપણે સ્વાવલંબી જીવન જીવવા લાગ્યા. તો આ જ ટોપિક વિશે આજે આપણે ચર્ચા કરીશું. તો જુઓ મિત્રો, અહીં આજનો આપણો પ્રશ્ન કે અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી કેવી છે, કે અંગ્રેજોનો સમય હતો ત્યારે ખેડૂતો કેવા હતા. ટૂંકમાં આપણે કહીએ કે ખેડૂતો પરાવલંબી હતા, એમને જાતે પણ ખેતી કરવાનો હક ન હતો. એમના ખેડૂતોના જે ખેતરો હતા એ ખેતરો પણ અંગ્રેજોએ કબજે કરી લીધા હતા. એટલે ખેડૂતો ખૂબ જ ગરીબ અને પાયમાલ થઈ ગયા હતા. બરાબર છે મિત્રો. તો જુઓ અહીં સૌથી પહેલા કે અંગ્રેજ શાસનના સમયના ખેડૂતો વિશે પહેલા આપણે જોઈએ કે અંગ્રેજ સમયમાં ખેડૂતોની પરિસ્થિતિ કેવી હતી. તો અંગ્રેજોના સમયમાં ખેડૂતો એટલે અંગ્રેજ સરકારની અન્યાય નીતિથી તેઓ પાયમાલ થયા હતા. શું થયા હતા? પાયમાલ, કંગાળ થઈ ગયા હતા. કારણ કે ખેડૂતો પાસે જે કાંઈ ખેતી હતી એ અંગ્રેજોએ લઈ લીધી હતી. એટલે ખેડૂતો પાયમાલ એટલે કે કંગાળ થઈ ગયા હતા. બીજું, લોકો ઠંડી એટલે ખેડૂતો ઠંડી અને તડકામાં તનતોડ મહેનત કરી ઉત્પાદન કરતા છતાં પણ તેમનું શોષણ થતું. બરાબર છે મિત્રો, કે અંગ્રેજોના સમયમાં ખેડૂતો ઠંડીમાં અને ગરમીમાં ખૂબ તડકામાં તનતોડ મહેનત કરીને ખેતી કરતા, પણ જેટલું કામ કરતા કામના બદલામાં અંગ્રેજો એટલી આવક આપતા હતા નહીં, જેના કારણે ખેડૂતોનું ખૂબ શોષણ થતું હતું. અને શોષણ થવાને કારણે ખેડૂતો ખૂબ જ ગરીબ અને બેહાલ થઈ ગયા હતા. કારણ કે અંગ્રેજો ખૂબ શોષણ ખેડૂતોનું કરતા હતા. ત્યારબાદ અંગ્રેજોના શાસન સમયે લાખો ખેડૂતો ભૂખમરાથી મૃત્યુ પામતા. બરાબર, ખેડૂતો ભૂખમરાથી શું પામ્યા? મૃત્યુ. કારણ કે અંગ્રેજો એટલી કામ કરાવતા પણ કામના બદલામાં એટલી આવક ન હતા, એમને ભોજન પણ પૂરતું ન હતા. આને કારણે ઘણા ખેડૂતો ભૂખમરાથી મૃત્યુ પામ્યા હતા. શું પામ્યા હતા? મૃત્યુ. બરાબર છે મિત્રો. તો મિત્રો, અહીં આપણે આ જે વાત કરી એ અંગ્રેજ સમયના ખેડૂતોની વાત છે, કે અંગ્રેજ સમયના ખેડૂતો કે જ્યારે અંગ્રેજોનું શાસન હતું ત્યારે ખેડૂતો અંગ્રેજોની અન્યાય નીતિથી ખૂબ પાયમાલ થયા હતા, એમનું ખૂબ શોષણ કરવામાં આવતું, એમની પાસે ઠંડી તડકામાં તનતોડ મહેનત કરાવતા, પણ એ પ્રમાણે તેઓ ખેડૂતોને પૂરતી આવક આપતા હતા નહીં. અને ઘણીવાર તો લાખો ખેડૂતો ભૂખમરાથી પણ મૃત્યુ પામતા. એટલે કે એ સમયે એટલે કે અંગ્રેજોના સમયમાં ખેડૂતો પાયમાલ અને કંગાળ થઈ ગયા હતા. ખેડૂતોને પોતાની ખેતીનો હક પણ મળતો ન હતો. બરાબર છે ને. આ રીતે અંગ્રેજો તન તોડ મહેનત કરાવતા પણ કામના બદલામાં એમને આવક આપતા હતા નહીં, જેના કારણે અંગ્રેજોના સમયમાં ખેડૂતો બેહાલ, ગરીબ અને પાયમાલ અને કંગાળ થઈ ગયા હતા. ત્યાર પછી મિત્રો વાત કરીએ કે જ્યારે આપણો ભારત દેશ આઝાદ થયો અને આઝાદી પછી જ્યારે અંગ્રેજો ભારતમાંથી ચાલ્યા ગયા ત્યાર પછીના ખેડૂતોની વાત કરીએ તો ત્યાર પછીના ખેડૂતો સ્વાવલંબી બની ગયા.
સમૃદ્ધ રીતે જીવવા લાગ્યા. એમને પોતાનો ખેતીનો હક મળી ગયો. સારી રીતે ખેત ઉત્પાદન કરી આવક મેળવવા લાગ્યા. તો મિત્રો, હવે આપણે એની ચર્ચા કરીશું કે ભારત દેશને આઝાદી મળી ત્યાર પછીના ખેડૂતો વિશે શી બાબત છે, તો એ જુઓ. જ્યારે અત્યારના સમયના ખેડૂતો લોકશાહી દેશના સ્વતંત્ર નાગરિક છે, પોતાની રીતે જીવન જીવે છે, સ્વતંત્રતાની જીવન જીવે છે, હવે ખેડૂતોને બરાબર શોષણ કરવાવાળા હવે અંગ્રેજો રહ્યા નથી, એટલે આઝાદી પછી ખેડૂતો પોતાની રીતે સ્વતંત્ર નાગરિક બનીને પોતાનું જીવન જીવે છે. ત્યાર પછી ખેડૂતોને જમીન માલિકીનો હક ધરાવે છે, બરાબર છે કે ખેડૂતોને પણ એની જમીન માલિકીનો હક આપવામાં આવે છે અને એ જમીન ઉપર તેઓ ખેતરમાં પોતાની ઈચ્છા મુજબ ખેતી કરે છે અને પાક મેળવી આવક મેળવે છે, બરાબર કે પોતાની ઈચ્છા મુજબ શું કરવા લાગ્યા, હવે ખેતી ખેતી કરીને વિવિધ પાક મેળવવા લાગ્યા અને આવક મેળવવા લાગ્યા અને સરકાર તરફથી તેને વીજળી, સિંચાઈ, ખાતર અને બિયારણની સગવડ પણ તેમને આપવામાં આવી, બરાબર છે મિત્રો. તો આ રીતે ખેડૂતો આઝાદી પછીના ખેડૂતો સુખી અને સમૃદ્ધ જીવન જીવવા લાગ્યા, બરાબર છે મિત્રો. તો મિત્રો, આપણે જે અહીં વાત કરી છે કે અંગ્રેજોના સમયમાં ખેડૂતો કેવા હતા અને ભારત દેશને આઝાદી મળી ત્યાર પછી ખેડૂતોની પરિસ્થિતિ કેવી હતી, બરાબર છે મિત્રો. તો અંગ્રેજોના સમયમાં ખેડૂતો બેહાલ, કંગાળ, પાયમાલ થઈ ગયા હતા, પણ જ્યારે ભારત દેશ આઝાદ થયો ત્યાર પછી ખેડૂતો પોતાની જમીન માલિકીનો હક ધરાવતા થયા, જાતે ખેતી કરતા થયા, ખેતીમાંથી આવક મેળવતા થયા અને આ રીતે તેઓ સુખી અને સમૃદ્ધ જીવન જીવવા લાગ્યા, બરાબર છે મિત્રો. એટલે આજનો ખેડૂત કેવો રહ્યો છે, સ્વાવલંબી રહ્યો છે, પોતાની રીતે સ્વતંત્રતાથી જીવન જીવે છે, જમીન માલિકીનો હક ધરાવે છે, જાતે ખેતી કરી અને આવક મેળવે છે અને સૌથી વધુ પાક ઉત્પાદન કરે છે. તો મિત્રો, આજનો આપણો અહીંયા આ જે ટોપિક છે અંગ્રેજ શાસનના ખેડૂતો, તો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. મિત્રો, આ પ્રશ્ન તમે નોટ કરી લેજો, પરીક્ષામાં પણ ક્યારેક પૂછાઈ જાય છે, એટલે પ્રશ્નની સમજૂતી પણ સાથે નોટ કરતા રહેજો, બરાબર છે મિત્રો. તો મિત્રો, આજનો આપણો ટોપિક હતો અંગ્રેજ શાસન સમયના ખેડૂતો અને ખેતી, તો આ સમજૂતી અહીં પૂર્ણ થાય છે, ત્યાર પછીની સમજૂતી મેળવીશું. મિત્રો, અહીં જે તમને ફોટો આપ્યો છે જેમાં બરબાદ થયેલો ખેડૂત વર્ગ એટલે કે ખેડૂત પાયમાલ થઈ ગયો છે, એનું કારણ એ છે કે અંગ્રેજો વધુને વધુ મહેસૂલ નાખ્યું અને ખેડૂતો મહેસૂલ ભરે એવી સ્થિતિમાં હતા નહીં અને મહેસૂલ ભરવા માટે તેમણે પોતાના ઘરના દાગીના, જમીન આ બધું વેચી દેવું પડ્યું, જેના કારણે ખેડૂત પાયમાલ થઈ ગયો, કંગાળ થઈ ગયો હતો. અને આમ આ રીતે ખેડૂત તનતોડ મહેનત કરે છતાં પણ તેનું અંગ્રેજો શોષણ કરતા, જેના કારણે ખેડૂત વર્ગ પાયમાલ અને કંગાળ થઈ ગયેલો આપણને જોવા મળે છે. ત્યાર પછી આગળની સમજૂતી મેળવીએ. મિત્રો, અહીં જે તમને ફોટો આપ્યો છે જેમાં ભારતના ગૃહ ઉદ્યોગોની દુર્દશા બતાવી છે કે ભારતના એટલે કે હિન્દવાસીઓ જે પોતાનો નાનો મોટો ગૃહ ઉદ્યોગ કે કામધંધો કરતા હતા જે અંગ્રેજોએ પડી ભંગાવ્યા, એટલે કે ભારતના લોકો પોતાનો ઉદ્યોગ ઘર બેઠા જાતે પણ કરી શકતા ન હતા, કારણ કે અંગ્રેજોની જ ગુલામી કરવાની એ પરિસ્થિતિથી તેમના ગૃહ ઉદ્યોગો અંગ્રેજોએ પડી ભંગાવ્યા હતા. તે ઉપરાંત ખેતીવાડી પણ ભાંગી પડી ને ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુષ્કાળ પડ્યો, જેના કારણે લાખો લોકો મૃત્યુ પણ પામ્યા હતા, બરાબર છે મિત્રો. તો આ રીતે ખેડૂતોની સ્થિતિ એ દયનીય જોવા મળી હતી,
એટલે કે તેમની દુર્દશા ખરાબ જોવા મળી હતી. ત્યાર પછીની સમજૂતી જોઈએ. તો મિત્રો, ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, તમે નોટ કરી શકો છો કે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો વિશેની માહિતી. બરાબર છે મિત્રો, બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો સાથી બેહાલ થયા. બરાબર, ખેડૂતો કેવા થયા? બેહાલ સાથી થયા. તો મિત્રો જુઓ, ખેડૂતો કઈ રીતે બેકાર બન્યા તેની સમજૂતી છે. સૌથી પહેલા જુઓ, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા કે જેમાં જમીન મિલકત, ઘર મિલકત એનો સમાવેશ થાય છે. તો બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દિવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું વિશાળ ક્ષેત્ર મળી ગયું. બરાબર, કે અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સાની જે જમીન મિલકત હતી એ બધું અંગ્રેજોએ પોતાના હસ્તક કરી લીધું, જેના કારણે ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવા લાગે. બરાબર, કે અંગ્રેજોએ બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં પોતાનો હક જમાવી દીધો, જેના કારણે અંગ્રેજો ખેડૂતો ઉપર વધુ ને વધુ મહેસૂલ નાખતા અને ખેડૂતોને મહેસૂલ ભરવાનું કહેતા. બરાબર, એટલે આ રીતે અંગ્રેજોએ વધુ ને વધુ મહેસૂલ ખેડૂત પાસે ઉઘરાવા લાગ્યા. શું ઉઘરાવા લાગ્યા? મહેસૂલ ઉઘરાવા લાગ્યા. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો. બરાબર, અંગ્રેજો શું કરતા? ખેડૂતો ઉપર વધુ ને વધુ કરવેરા, મહેસૂલ નાખી દેતા, જેના કારણે ખેડૂતોએ મહેસૂલ ભરવું જ પડે. જો ન ભરે તો તેઓ આપણને આકરી સજા કરે. તો આવી રીતે વધુ મહેસૂલ ઉઘરાવા લાગ્યા, જેના કારણે ખેડૂત કેવો બન્યો? પાયમાલ, કંગાળ થઈ ગયો. અને ઘણી વખત મહેસૂલ ન ભરાતા, બરાબર, કે ખેડૂતો પાસે એટલી બધી આવક પણ નથી કે ખેડૂતો મહેસૂલ ભરી શકે, તો મહેસૂલ ભરવા માટે ઘણી વાર ખેડૂતોએ ઘરના દાગીના પણ વેચી નાખવા પડતા. બરાબર, ઘરના દાગીના વેચીને પણ તેઓ શું કરતા? મહેસૂલ ભરતા. અને છતાં પણ જો આવક ઘટે તો પોતાની જમીન પણ વેચી નાખવામાં આવતી. બરાબર, અને આ રીતે અંગ્રેજો શું કરતા? ખેડૂતો પાસેથી વધુ ને વધુ મહેસૂલ ઉઘરાવતા હતા. બરાબર છે, ત્યાર પછી ખેડૂતો મહેસૂલ ભરવા સાહુકારો પાસેથી વ્યાજે રૂપિયા લઈને તેઓ મહેસૂલ ભરતા. બરાબર, કે ઘણી વાર ખેડૂતોએ મહેસૂલ ભરવા માટે જમીન વેચી નાખવી પડતી, દાગીના વેચી નાખવા પડતા, અને જો છતાં પણ ઘટે તો સાહુકારો પાસેથી તેઓ શું કરતા? વ્યાજે રૂપિયા લેતા. બરાબર, અને આ રીતે તેઓ વ્યાજ ચૂકવી ન શકતા હોવાને કારણે ખેડૂતો પરિણામે સાહુકારોનો વ્યાજ પ્રથાનો પણ ભોગ બનતા. બરાબર, આ રીતે ખેડૂતોએ પોતાની કપરી પરિસ્થિતિ અંગ્રેજોના સમયમાં જીવન જીવવી પડતી હતી. તે ઉપરાંત ખેડૂતોની જમીન દેવામાં ડૂબી જતી, લાખો લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા. બરાબર છે, તો આ રીતે બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતોની પરિસ્થિતિ બેહાલ થઈ ગઈ હતી. જુઓ મિત્રો ફરીથી, કે બંગાળ, બિહાર, ઓરિસ્સાની પરિસ્થિતિ બેહાલ શા માટે? તો એનું કારણ છે કે બંગાળ, બિહાર અને ઓરિસ્સામાં અંગ્રેજોએ પોતાનો હક જમાવી દીધો, અને આ ત્રણે ત્રણ રાજ્યમાં દિવાની સત્તા એટલે કે જમીન ઉપર અંગ્રેજોએ હક જમાવી દીધો, અને અંગ્રેજોને જમીન મળી જતા આથી અંગ્રેજોએ મહેસૂલ નાખ્યું ખેડૂતો ઉપર, અને આ રીતે ખેડૂતો મહેસૂલ ભરી શકે એમ ન હતા. છતાં પણ ખેડૂતોએ મહેસૂલ ભરવું પડતું, અને મહેસૂલ ભરવા માટે ખેડૂતોએ કેટલીક વાર દાગીના વેચી દેવા પડતા, જમીન આપી દેવી પડતી, સાહુકારો પાસેથી વ્યાજે રૂપિયા લેવા પડતા, જેના કારણે તેઓ સાહુકારોની પ્રથાનો પણ ભોગ બનતા. એટલે આ રીતે એ સમયમાં ખેડૂતો ખૂબ જ બેહાલ, કંગાળ અને પાયમાલ થઈ ગયા હતા, કારણ કે અંગ્રેજો એટલું બધું મહેસૂલ ખેડૂતો ઉપર નાખતા અને ખેડૂતોએ મહેસૂલ ભરવું જ પડતું. આને કારણે ખેડૂતો સુખેથી જીવન જીવી શકતા હતા નહીં. તેઓની જમીન પણ દેવામાં ડૂબી જતી, અને તેઓને આખરે ભૂખમરાનો ભોગ બનવું પડતું હતું.
બરાબર છે મિત્રો? તો આ રીતે આપણે અહીં જે વાત કરી, શેની વાત કરી? બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો બેહાલ સાથી બન્યા. કારણ બેહાલ કેમ બન્યા, પાયમાલ કેમ થયા, તેનું મુખ્ય કારણ છે કે અંગ્રેજોને દિવાની સત્તા મળ્યા પછી તેમને ખેડૂતો ઉપર વધારે ને વધારે મહેસૂલ ઉઘરાવા લાગ્યો. ખેડૂતો ઉપર વધુ ને વધુ મહેસૂલ નાખ્યો અને ખેડૂતોએ મહેસૂલ ભરવો જ પડ્યો. ન ભરે તો ખેડૂતો તેઓને આકરી ટીકા કે સજા કરી. આને કારણે ખેડૂત પર બેહાલ, કંગાળ અને પાયમાલ થયો. બરાબર છે મિત્રો? તો મિત્રો, આજનો આપણો ટોપિક છે એ અહીં પૂર્ણ થાય છે અને આજનો આપણો મુખ્ય બે પ્રશ્નની ચર્ચા કરી. સૌથી પહેલા આગળ આપણે જોયું કે અંગ્રેજોના સમયના ખેડૂતો અને વર્તમાનના ખેડૂતો વચ્ચે શું તફાવત છે, અને બીજો પ્રશ્ન જોયો બંગાળ, બિહાર અને ઓરિસ્સાના ખેડૂતો સાથી બેહાલ થયા. તો આ બે પ્રશ્નો મિત્રો તમે નોટ કરી લેજો. બરાબર છે, પરીક્ષામાં પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. તો આજનો આપણો આ ટોપિક અહીં પૂર્ણ થાય છે. ફરી મળીશું નવા ટોપિક સાથે. નમસ્તે.